સુરતની ઐતિહાસિક ધરોહર મંદિરના પૈકી એક એવા સલાબતપુરા વિસ્તારમાં આવેલા ભવાની માતા મંદિરમાં 221મી સાલગીરા મહોત્સવ સોમવારે 18 ડિસેમ્બરે ઉજવાણું છે, જે દરમિયાન સાંજે 7 વાગ્યાની અંદાજિત જાહેર ભંડારામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લેશે. માતાજીને 1500 તોલાનો સુવર્ણ શૃંગાર અર્પણ કરાશે. સવારે 4 વાગે માતાજીનું કેસર સ્નાન, સવારે 6 વાગે શૃંગાર આરતી, સવારે 10 વાગ્યાની પૌરાણિક પુસ્તકો તથા ઐતિહાસિક ધરોહરનું પ્રદર્શન, સાંજે 6 કલાકે મહાઆરતી, સાંજે 7 વાગ્યાની જાહેર ભંડારો સહિતના કાર્યક્રમો યોજાશે. સલાબતપુરા દોરીડાવાડમાં આવેલા અને 221 વર્ષથી અડીખમ ભવાની માતાના મંદિરમાં ઇતિહાસ પર નજર કરીએ તો 1772ની સાલમાં ગુણશંકર નામના ભક્તે પૂનામી અંદર સ્વપ્ન આપ્યું કે તારું સૂર્યપુર બંદર તરફ જવાનું છે. અગ્નિગ્રોહી બ્રાહ્મણ એવા ગુણશંકર 1 વર્ષ બાદ સંજોગવાસાટ સુરત આવી પહોંચ્યા હતા. દરમિયાન ફરીવાર સ્વપ્નમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારમાં કોવા પાસે ભક્તિ કરો. ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવંત 1859માં માક્ષર સુદ 5મી રાત્રિએ સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કૂવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. ભવાની મંદિરના મહંત પીપુષાનંદજીએ જણાવ્યું હતું કે ગુણશંકરને આ અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન 1802માં માક્ષર સુદ 6ને દિવસે માતાજીની મૂર્તિ કૂવામની બહાર કાઢી હતી. માતાજી જે સમયે કૂવામાંથી બહાર નીકળ્યા તે સમયે કૂવાની અંદરથી સિંહના અવાજ રૂપે ગર્જના સંભળાઈ હતી. માતાજીની મૂર્તિની આજુબાજુ 2 નાના સિંહ પણ છે, જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે. પ્રથમ માતાજીનું દેરું ગુણશંકરના હાથે કૂવાની નીચે જ સ્થાપવામાં આવ્યું હતું. ગુણશંકર મહારાજના સ્વર્ગવાસ બાદ ખાંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા. ત્યારબાદ ખાંડેરાવજીને મળેલા આદેશને આધારે 1908ની સાલમાં માતાજીનો જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો અને નવું દેરું જે જગ્યા પર બાંધવામાં આવ્યું હતું. વધુમાં મંદિરના મહંત પીપુષાનંદજીએ જણાવ્યું હતું કે નવું દેરું બાંધતી વેળાએ પહેલા નવાબે ઇનકાર કર્યા બાદ થયેલા અનુભવને આધારે નિર્મૂળની મંજૂરી આપી હતી. નવાબના હકની જમીન માતાજીના નામે કરી અપાઈ હતી અને 2.5 કિલો સોનાનો મુંગટ પણ ચડાવ્યો હતો. માણેક, પન્ના, નીલમ જેવા દુર્લભ નંગોથી જડિત મુંગટના વર્ષોમાં 1 જ વાર શાલગીરા નિમિત્તે દર્શન કરી શકાય છે. સોમવારે 18 ડિસેમ્બરના રોજ માક્ષર સુદ 6 નિમિત્તે સોનાનો મુંગટ દર્શન માટે મુકાશે. તે સાથે જ જાહેર ભંડારાનું આયોજન કરાયું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 10,000થી વધારે ભક્તો જાહેર ભંડારામાં પ્રસાદીનો લાભ લેશે. સલાબતપુરા દોરીડાવાડ સ્થિત મંદિરમાં સોમવારે ઉજવણી સાંજે 7 વાગ્યાની જાહેર ભંડારો ઐતિહાસિક ધરોહર મંદિરની પૈકીના ભવાની માતા મંદિરનો 221મો સાલગીરા મહોત્સવ મસ્તક પર શિવલિંગ ધરાવતા મા ભવાની શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર સુવર્ણ શૃંગાર અર્પણ કરશે. ઐતિહાસિક ધરોહર મંદિરમાં 2.5 કિલો સોનાના મુંગટમાં વર્ષમાં 1 જ વાર દર્શન થશે છે. અને હું ભવાની માતાજી મંદિર સલાબતપુરા દોડિયાવાડમાં મહંત તરીકે છું. આજે માતાજીની 221મી સાલગીરા મહોત્સવ છે એ નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે અને પારંપરિક બધા જે માતાજીના આભૂષણો છે એ માતાજીના આજે ધરાવવામાં આવેલા છે. નવું તો આમાં કંઈ નહીં કરી શકાય, પણ જે પારંપરિક છે અને પૌરાણિક છે, જે આજે સુરત નહીં પણ ભારતભરમાં દુર્લભ છે એવો માતાજીનો 2.5 કિલો સોનાનો મુગટ છે, જેની અંદર અલભ્ય જેના કિંમત ના આંકી શકાય એવો માણેક જડેલો છે. મુગટ વર્ષમાં 1 જ વખત માતાજીને પહેરાવવામાં આવે છે, જેના આજે ખાસ દર્શન કરાવવામાં આવે છે. બીજું કે માતાજીને જે આજે વસ્ત્ર તરીકે સાડી પહેરાવેલી છે એ લાખેણી સાડી છે, જેને બનતા 9 મહિનાનો સમય લાગ્યો છે અને 9 મહિના પછી એ સાડી કમ્પ્લીટ થઈ છે, જેમાં વિવિધ પ્રકારનું સોના અને ચાંદીનું કામ કરવામાં આવેલું છે. અમારા અંદાજ પ્રમાણે આ વખતે માતાજીની ભંડારાની અંદર આશરે 10,000થી વધારે લોકો ભંડારા ભોજન પ્રસાદનો લાભ લેશે.